ગોપાલભાઈ, હા ક્યાં જાવ છો? આ થોડી વાર રહીને પછી વાડીએ જાય ભાઈ પાસે. ઠીક, તમારા ભાઈ તમને બીજી કઈ વાત કરી? ભાઈએ તો છે ને ખબર નહીં કેટલા દાડાથી એકની એક જ વાતો કરે છે ભાભી. એ કહે છે કે હવે છે ને તું મોટો થઈ ગયો છે, 22 વર્ષનો થઈ ગયો છે. 22 વર્ષ તો એવું બોલે કે જાણે હું છે ને 50 વર્ષની ઉપરનો થઈ ગયો હોઉં ને એવી રીતે મને કહે છે. તે પછી કહે કે હવે છે ને તારા લગ્ન કરવા છે. હા તે કરવાના જ છે. જો કહી દઉં છું, તમારા ભાઈએ છે ને એક ઠેકાણું ગોયતું છે. એ લગભગ આજ કે કાલમાં જોવા આવશે. છોકરી સારી હોય ને હા પાડી દેશે. હું મહિન્દા છો તમે, હે તમે પરણી ગયા એટલે મને પરણાવો છે તમારે જબરદસ્તી. હવે તમારે શું આખી જિંદગી વાંઢું રહેવું? પણ મારે હમણાં નથી કરવા. ભાઈને પણ મેં હવારે એ જ કીધું કે ભાઈ મારે છે ને હમણાં લગ્ન નથી કરવા, મારી ઈચ્છા નથી. તો એ કેમ ન સમજતા? બધાને આ એક જ ટોપિક દેખાય છે. તો તમારી ઈચ્છા ક્યારે થાય લગ્ન કરવાની? જ્યારે થાય ને ત્યારે હું તમને કહી દે. ભાભી તમે તો સમજો મને. જો તમે નહીં સમજો તો કોણ સમજે મને ઘરમાં? હા પણ હું સમજું છું ને, હું ક્યાં ના પાડું છું. એટલે હું તમને કહું છું કે તમને છે ને હારી સોડી ગમતી હોય, હારી હોય તો હા પાડી દેજો. ભાભી હું એક વાત કહું તમને? હા બોલો. જો તમને કોઈને ના કહેવાનો હોય ને તો જ તમને આ વાત કહું. એવી તે વળી શું વાત છે કે તમ મને વાત કર્યા પહેલા જ બાંધી લ્યો હો? જો પહેલા પ્રોમિસ કરો. એ હું એટલે વાયદો કરો કે તમે કોઈને ના કહો. નહીં પહેલા વાત કરો, હું એમ તમારી વાતમાં નહીં આવું. જો તમારા હાટું છે ને હું નવી બુટ્ટી લઈ આવે બજારમાંથી, વાયદો કરો. બુટ્ટી તો તમારા ભાઈએ લઈ આવશે હો. તમે છે ને અમારા બધાની વાત માની લ્યો ને એટલે બહુ છે. હવે વાત કરો જલ્દી. હાલો તમને ખબર આપણે શ્યામજી કાકાને ત્યાં લગ્નમાં ગયા હતા? હા પણ એનો તો ઘણો ટાઈમ થઈ ગયો. હા એ ઘણો ટાઈમ થઈ ગયો પણ ત્યાં છે ને એક સોરી હતી ખબર, શેરની. એનું નામ ગોપી નામ હતું એનું. અરે હા ઓલી પાટલું બિસ્કોટ પહેરીને આવી હતી લગ્નમાં એ. ઈ છે ને શહેરમાં બધું આવું બધું હાલે. ઈ હું શહેરમાં હાલે? ઈ શહેરમાં હાલતું હોય છે પણ કોકના લગ્નમાં ગયા હોય ત્યાં તો ડ્રેસ પહેરી નવાય, હારી નો પહેરે તો કાંઈ નહીં. આ તો પાટલું બિસ્કોટ પહેરીને હાલી લે એવી. તો હવે જે વિજયની ઈચ્છા બિચારીને ઈ ગમતું હોય છે તો એને ઈ પહેર્યું હશે. ઓહો ઈ બિસારી? કેમ કેમ બિસારી? હે ભાભી મને છે ને ઈ ગમે છે અને ઈને હું ગમું છું. હે હા પણ હા શું કહેશો એને તમે ગમો છો? હા અમે રોજે ફોન પર વાતો ય કરીએ છીએ. ઓહો આટલું બધું થઈ ગયું તમે મને હવે કયો? આજ છે ને મને બીક લાગતી હતી કે કેવી રીતે કહું કોઈને, જો કોઈને ખબર પડી જાય ને મને ખીજવાય તો. અરે બાપા આવું હતું તો પેલા કહી દેવું તો. હું તમારા ભાઈને તો વાત કરત, અમે આટલી સોળિયું ના પાડી ની એમાં ના નો પાડવી પડત. હા પણ ભાઈ ખીજવાય નો, બા તો ખબર નહીં હું કરે. અરે બાપા અમે તો રાહ જોઈને બેઠા હોય કઈ તમને કોક છોકરી ગમે અને તમને ગમી ગઈ હોય તમે થોડા ખીજાય હાસ પાડી દઈ ને. હા તો તમે ક્યારે વાત કરો પણ સારી રીતે વાત કરજો. આ બંને ક્યાંક છે ને મારા માથે ના બેસી જાય. તમે જરાય ચિંતા કરો માં, હું તો એને હે ને સારી રીતે જ વાત કરીશ. પણ હું શું કહું છું ગોપાલભાઈ, હા એ સોડી શેરની છે આપણા ભેગી ભળી તો જાય ને. ભાભી એ છે ને મને બહુ પ્રેમ કરે છે એટલે એ છે ને મારી હારે છે ને કોઈ પણ પરિસ્થિતિમાં રહે ને એવી છે, બહુ સમજે છે મને. એટલો બધો ભરો હોય? હા હારો હારો શરમાવમાં. તમને જો ગમતી હોય ને તમે રાજી હોય તો હું રાજી, હું કરી દઈશ તમારા ભાઈની વાત. બસ પાક્કું ને? પાક્કું, હવે વાયદો કરું. ડન. તો છે ને હવે તમારા માટે હું નવી બુટ્ટી લઈ આવે ને નવા ચાંદલા લઈ આવે. ઓહો હારો હારો તે હું જાઉં. હા જાઓ જાઓ. થઈ જાય હવે ભાભી સારી રીતે વાત કરે છે, બા માની જવા જોઈએ. બસ મીઠડી કહેતી હતી ને સાચી વાત છે, હવે બહુ હુસતું નથી. ઘઉંમાં કાંકરા જાય આમાં હડેલા ન દેખાય, હવે આખું ગઈ. હું કરો છો બટે આજ રાતે છે ને સણા કરવા છે તો બોલવા છે. મેં કીધું લાવ જરા હાથ ફેરો કરી લો, તને ભાવશે ને? અરે ભાવે જ ને. તો વાંધો નહીં. બોલ બટા વાડીનું શું છે? વાડીનું તો બહુ હોય આ જવો ને આ પાણી વાળવા એક જણાને દેખી દીધો છે અને અત્યાર સુધી હું ન્યા હતો. પછી પેલો કમલો આવ્યો હતો કે હું હવે વાળું, મેં વાંધો નહીં વાળીને. કારણ કે એના ખેતરમાં જ્યારે એ બહાર ગયો ને
ત્યારે મેં એક દી સંભાળ્યું હતું આ કામ, સમજ્યા? એ વાંધો નહીં, પણ હવે તું અહીં આવતો રહ્યો તો એ પાસે આમ નવરા થઈને બે નહીં જાય ને ઝાડ નીચે. અરે ના ના નહીં, એ તો ધ્યાન તો રાખે જ ને, આપણે એની વાડીનું ધ્યાન રાખવી તો એ રાખે જ ને. બધા તારા જેવા ભોળિયા ન હોય ને કે કામ હોપે એ બધું કરે, એ લોકોને તો એમ કે હવે તું અહીં આવતો રહ્યો જ્યારે કરીએ ત્યારે એને ઝાડ નીચે બેહીને હવા ખાય. નહીં બા, એવું નથી, ધ્યાન રાખજો. અને આમ જો આશ કરે તો મોલ એમ થાય હે. હો હે? હા, અને આશ ખરે કપ્પા મને એમ લાગે છે કે વધારે થાય, ઓલી ખરે છો તો નહીં કરતા વધારે. અસકા એક વાત કહું, કાલ છે ને હું ભાત લઈને આવી ત્યાં, મારે જોવું છે. પછી બા તમને પગ દુખે છે? કે દાડાની હું ખેતરે આવી નથી, મને મન ન થાય. હા એ વાત હાઈસી તમારી. એ આવ મીઠી. આવું તો ખરી, હું તમને ના પાડું છું, તમારે છે ને કંઈ કરવાનું નથી. કરને ખાન બધા ભેગા લાવો ડબ્બો. ભેગા નહીં, આજ રાતે કરવા છે ને તો મેં એટલા જોયા છે, તો હવે આમાં તું જોઈ લે ને કોઈ હડેલો દાણો નથી ને છે. હોય જ ને બા, તમને થોડું દેખાય. પણ મને જો બટા એમ થાય બેઠી બેઠી હાવ નવરી શું કરું, લાવ કાંઈક કરું. લહણ જોયું પણ લહણ નહોતું ઘરમાં, નહીં તો એ ફોલી દે. મીઠી બધાય કામ પતી ગયા? હા બા, કામ તો બધા પતી ગયા હે. પણ અને સાંભળ, હમણાં જાને અહીંથી તો અસાણા બોળી દેજે, હાંજે કરવા છે. બોળી દઈશ, પણ હું શું કરી હતી? બોલ ને બેટા, કાંઈ જોઈ છે? કાંઈ જોતું તો નથી, પણ મારે વાત કરવી હતી. મારે છે ને ગોપાલ ભાઈ વાત થઈ, તો મને કીધું તું ને સમજાવવાનું. તેણે કીધું ઓલા મગનભાઈ ઠેકાણું બતાવ્યું છે એ જોવાની એને હા પાડી દીધી બેટા? ના, એ જોવાની તેને ના પાડી. પણ એમાં એવું છે કે મેં એને સમજાવવાની વાત કરી ને, તો આપણે ઓલા તમને ખબર હોય તો 2-3 મહિના પહેલાં ઓલા શ્યામજીભાઈને લગ્નમાં નહોતા ગયા. ત્યાં કોક શેરની છોકરી આવી છે, લગભગ તમારા ધ્યાનમાં આવી જશે. ઓલ પાટલું બુસ્કોટ પહેરી નાટા મારતી હતી, તમને ખબર હોય. ઓલી ધોળી ધોળી બહુ ધોળી હતી. હા હા હા, આવી તો એને છે ને એ ગમે છે, એને એ છોકરી ગમે છે. આને તો બધાય ગમે, એમ થોડું કઈ ઓલું હોય. તમે હેમજાને આપણા ભાઈને એ છોકરી ગમે છે ને, છોકરીને આપણા ભાઈ ગમે છે. હા હું લગ્નમાં ગયા હતા તો એ જોયા ખાલી એકબીજાને, ત્યાં ગમાઈ માંડ્યા. બા એ તમને ન ખબર હોય છે ને, એ કંઈક જોવે ને તો ગમી જાય ઘણી વાર. અમને તો કોઈ દે એવું કાંઈ ન થયું. મારે તમને કેમ સમજાવવા, એ છે ને બે એકબીજા વાતે કરે છે, વાતે કરે છે. હા મને અત્યારે જ કહેતા હતા ગોપાલભાઈ, એ છે ને બે એકબીજા વાત કરે છે અને છોકરીને આની લગ્ન કરે છે. હા મીઠી, અને બા તમને બેયને કહું છું, એટલે જ આ છે ને બધે ના પાડતો હોય છે. કેમ કે હવે એને બે એમ નક્કી જ કરી લીધું હતું કે અમારે લગ્ન કરવા, પણ સા થોડા કઈ બીજી છોકરી ના પાડે. સાચી વાત છે. એટલે હું વાત કરો, તમે બે ગાંડા થઈ ગયા છો. એ છોડી કોણ છે, કોની દીકરી છે, એ કાંઈ જાણ્યા જુણ્યા વગર લ્યો ગમમાં માંડ્યા ને વાત કરવા માંડ્યા, એમ કઈ થોડા હોતા હોય. એ મારી ઓલા દામજીભાઈ ની છોડી છે, તમને ખબર હોય તો. એટલે દામજીભાઈ આપણા બાજુનું ખેતર હતું, ત્યાં શેઢે રહેતા હતા એ. હા એની છોડી છે. એટલે પણ હું એમ કહું છું, એ દામજીભાઈ તો વર્ષો થયા અહીંથી છોડીને એ તો વયા ગયા છે શહેરમાં, અને એ વખતે એની છોડી તો હાવ નાનકડી હતી. તો મોટી ન થાય? હા મોટી થાય, પણ હું એમ કહું છું એ તે દુની શહેરમાં રહેશે તો અહીંયા ગામડે આવતી હોય. એ આવતી ન હોય તો કાંઈ નહીં, પણ આવી હતી ને લગ્નમાં તો પછી. એમ નથ કેતી, તું ઈ છે ને અક્કલ ની ઓછી છે. એમ કઉ છું ઈ કઈ પૈણી થોડી ગામડે આવે, ઈ શેર નો છોકરો ન ગોતે. હું કામ નો આવે, આ ગામડાની છોકરી શેર માં જાય ને શેર ની બની જાય છે, શેર ની છોકરી ગામડામાં આવી ને આ ગામડાની ન બની જાય. લ્યો તું આના જેવો છે, એ ગામડાની છોડ્યું તો શેર માં જાય, એને ન્યા પરણવાનો બહુ હરખ હોય, પણ શેર ની છોકરીઓ જે રીતે જીવતી હોય, આ કહે છે કે એને કઈક પાટલું બુસ્કોટ પહેર્યા હતા, એ આવીને કઈ આ ઘાઘરા પોલકા પહેરવાની હોય. એટલે પછી આની જેવા લુગડા પહેરવા મળે એ ઉપાધિ હું કામ કરો છો? ના હો, એ ખાલી તમે લોકો બોલો છો, બાકી એ છોડ્યું આપણે ઘેર આવે નહીં ને આપણે ઘેર કરાય નહીં. હું ડાહો નાહો કરો છો? અત્યાર સુધી તું ઉપાધિ કરતા હતા, મારે ગોપાલ નું ક્યાંય થતું નથી, હું થાય
આ બધું હતું હવે આ બે ની વાત બહાર પડી છે, હવે હું કામ તમે ઓળા હાલો છો? ના ના હો, મારે નથી કરવું. ઈ ભલે વાતું કરતા હોય તો ભલે કરે, પણ આ લાવી નથી પરણાવી ને. એ પણ બા, મને સમજાતું નથી. જો ગોપાલભાઈ ભણેલા છે, બરાબર છે, આપણે રહી ગામડામાં એવા થાસી છે, હવે એને ભણેલી છોકરી લઈ આવી હોય, છોકરીને ગામડામાં આવવાનું વાંધો નથી તમને, હું વાંધો છે. મારી વાત સાંભળો, તમે બેઉ જણા, ગોપાલ ભણેલો છે અને તમે કયો છો એમ એને ભણેલી સોડી લાવી છે, પણ એ ભણેલી લાવે કે અભણ લાવે, એને તો રોટલા જ ઘડવાના છે ને, એને ને ભણતર ને હું લેવા દેવા? આપણ બે ની આંખ મળી ગઈ છે તો પછી આપણે શું કરી શકીએ? અને આપણી માથેથી છે ને એક મુસીબત જાય. હવે મુસીબત વાળા એ ઓલા લગ્નમાં એકબીજાને જોયા ને આંખ એટલામાં મળી જાય. આને કેમ કઈ સમજાતું નથી. એ બા, બે એકબીજાને પસંદ કરે છે, બેના મન મળી ગયા છે, નક્કી કરી લીધું છે કે આપણે એકબીજાને લગ્ન કરવા છોડીને ગામડામાં આવવા વાંધો નથી, ગામડામાં રહેવામાં વાંધો નથી. તમારે તો હું જોઈએ તમારા દીકરાનું ઘર બંધ થશે એટલું જ જોઈએ. હવે બે રાજી રહેતા હોય તમને હું વાંધો? મને ઈ કે તું કહેશ કે ગોપાલને એ છોડી બે વાતું કરે છે, તો ગોપાલે એને કીધું હશે કે લગ્ન કરીને પછી તાર ગામડે રહેવાનું છે એમ? નહીં, તમારો દીકરો શું એટલો જોડ હે કે નો ખબર પડે કે આવી વાત પેલા કરી દેવાય? હા, કરી નો કરી ક્યાં કોઈને ખબર છે? બા, તમે આગળનું બહુ વિચારવા માંડો કે આગળ શું થાય. પણ વિચારવું તો પડે જ ને, વાત કરે જોયા મૂક્યા વગર એમને માં પાડ દેવી? મારે એકવાર જોઈ લ્યો, અમે એમ જ કહી છોકરીને ને ઘરના ને એકવાર બોલાવી લઈ, આપણે છોકરીને જોઈ લઈ, અહીંયા જોઈ લઈ, પછી આગળની વાત વિચારો ને તમે. અને એવું કઈ ન હોય, શહેરમાં રહેતા ત્યાં ન રહે, આપણા ઘરમાં ઈ પોહાય તો હું આ પાડી શું પાછા? એમ નહીં કેતા કે બે ગમે છે એટલે હા પાડી દો. ભલે ભલે, પણ તમે આમ તો રાજી છો ને? હા, જોવા માટે રાજી છું. તો પછી આપણા ભાઈ ને વાત કરવી, કારણ કે હવે ખબર પડી કે ગોપાલીઓ બધી ના કેમ પાડતો હતો. જ્યારે જોવો ત્યારે જોણ કરવા ના જ પાડે, અને શેરમાં નોકરી કરવી હતી કાંઈ ને, ત્યાં ને લીધે જ કરવી હશે, કાંઈ જોઈ તો લઈ.